રાજકોટના કાલાવડ રોડ પર આવેલ રવિ પાર્ક સોસાયટીમાં રહેતી એક પરિતા અને તેના પૂર્વ પતિએ ઘરમાં ઘૂસી છાતીમાં ગોળી મારી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા તેના હાલના પતિ સાથે ઘરમાં બેઠી હતી તે વખતે જ પૂર્વ પતિએ તેની નજર સામે જ હત્યા કરી નાખી છે. જો કે આ ઘટનાના પગલે બૂમાબૂમ થતા પોલીસ અને સ્થાનિક રહીશોએ ગણતરીના મિનિટોમાં જ હત્યારાને માધાપર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. પરપ્રાંતીય મહિલા સરિતાએ 4 વર્ષ અગાઉ ગોરખપુરના આકાશ રામાનુજ મોરિયા સાથે લગ્ન કર્યા બાદ તેમના દાંપત્ય જીવનમાં મતભેદ ઉભા થતા તેણીએ છૂટાછેડા લઈ રાજકોટના પંકજ નામના વ્યક્તિ સાથે લગ્ન કરી કાલાવડ રોડની વરાવી પાર્ક સોસાયટીમાં રહેતી હતી. બપોરે સરિતા અને પંકજ પોતાના રૂમમાં જમવા બેઠા હતા તે વખતે જ ગોરખપુરથી આવેલા આકાશ મોરિયાની રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડાની અદાવતમાં સરિતા ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરી તેની હત્યા કરી નાસી છૂટ્યો હતો. જોકે જો આ અંગે થયેલી બૂમાબૂમના પગલે સ્થાનિક યુવક કૃણાલે હત્યારાનો પીછો કરી પોલીસને જાણ કરતા પોલીસે માધાપર ચોકડી પાસેથી હત્યારા આકાશ મોરિયાની ધરપકડ કરી હતી. તે સમયે અમે જોયું કે અહીંયાથી આ ઘરની અંદરથી એક જણા દોડી અને દૂર ભાગે છે અને એની પાછળ બીજા વ્યક્તિ હતા જે અહીંયા પડી ગયા. એટલે મેં મારો મિરર ઉતારીને પૂછ્યું કે શું થયું, તો એ ભાઈએ મને જણાવ્યું કે અહીંયા ગોળી મારીને ભાગ્યો છે. એટલે મેં મારી કાર પાછળ કરી યુનિવર્સિટી રોડ ઉપરથી મેં એને પકડી લીધા કાર અને 100 નંબર ઉપર ફોન કર્યો. ફોન કરી અને રિક્ષા નંબર નોટ કરાવ્યા ઇન્દિરા સર્કલે. મારો મિત્ર હરેન રઘુવંશી એને ત્યાં જઈ અને ત્યાંના જે પોલીસ કર્મી હતા એમને કીધું કે આ નંબરની રિક્ષા છે માધાપર સર્કલ સાઈડ જાય છે. એટલે એ લોકો પાછળ ગયા અને અમે લોકો મેં મારી કાર પાછળ ને પાછળ રાખી. મેમો ન આવે એની ચિંતા કર્યા વગર BRTS રોડ ઉપરથી મેં લીધી અને રિક્ષાને, કેમ કે મને બીકી હતી કે રિક્ષાની અંદર જે બેઠો છે એની પાસે રાઇફલ છે એટલે હું એને આડી ગાડી રાખીને રોકી શકું એવી કોઈ સિચ્યુએશન જ નહોતી. કે મને ખુદને ડર હતો કે કદાચ એણે અહીંયા ફાયરિંગ કર્યું તો મારી ઉપર બી કરી શકે. ત્યારે અહીંયાથી પેલો ભાઈ દોડી અને એમાં કોર્નર સુધી પહોંચી ગયો હતો અને એમના હસબન્ડ અહીંયા પડેલી હાલતમાં હતા અને એને મને કીધું કે અહીંયાથી મારી વાઇફ ને ગોળી મારીને જાય છે. અમે માધાપર સર્કલે મેં BITS રોડ ઉપર જવા દીધી અને માધાપર સર્કલે જે પોલીસ કર્મી હતા જે હોમગાર્ડ એમને મેં જાણ કરી કે આ નંબરની રિક્ષા આવે છે એની અંદર જે માણસ બેઠો છે રિક્ષામાંથી પેલા ને ઉતાર્યો. એનું બેગ ચેક કર્યું તો એની પાસેથી કોઈ હથિયાર ન મળ્યું, કેમ કે હથિયાર અહીંયા જી ભાઈ ફેંકીને જતા રહ્યા હતા અને પછી ત્યાં પોલીસ સ્ટેશન ત્યાંની જે નાની ચોકી છે ત્યાં બેસાડ્યા. શું નામ બનાવ? મેં આપને ડિટેલ કીધી જ એ રીતે આખો બનાવ બનેલો અને પ્રાથમિક પૂછપરછ અત્યારે ચાલી રહી છે. અત્યારે અમે હજી એકદમ પ્રાઇમરી સ્ટેજમાં છીએ એટલે વધારે ડિટેલ આપને ઇન્ટરોગેશન પછી આપી શકશો. અત્યારે જે ઇન્ફોર્મેશન અમારી પાસે છે, આરોપી ગોરખપુરથી અહીંયા આવેલો 3-1 મહિના પહેલાં અગાઉ પણ એકવાર આવેલો અને ત્યારે પૈસાની લેતી દેતીના હેતુથી જ આવેલો અને ત્યારે બોલાચાલી થયેલી. આજે પણ એનો મૂળભૂત હેતુ જે હતો એ પૈસાની લેતી દેતીનો હતો. જે મરનારના પતિ સાથે એણે જે વાતચીત કરી એ પૈસાની બાબતની જ વાતચીત છે. અમે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છીએ કે એને અગાઉ કોઈ સંબંધો હતા કે શું હતું એ પણ હજી કન્ફર્મ કહી શકાય એવી સ્થિતિમાં નથી. કેટલા રાઉન્ડ ફાયરિંગ? એક જ રાઉન્ડ ફાયરિંગ, કન્ટ્રી મેડ વેપન છે અને એક જ રાઉન્ડ ફાયરિંગ થયું છે. પણ વાઇટલ પાર્ટ ઉપર ચેસ્ટ ઉપર મારેલું હતું અને એને કારણે એને વિક્ટિમનો જીવ બચાવી શકાય. જે કપલ છે જે વિક્ટિમ અને એના હસબન્ડ બેઠા હતા એ દરમિયાન 1 વાગે જ આ એના ઘરમાં આવી ગયો અને આવીને પેલા 2-3 મિનિટ બોલાચાલી થઈ અને પછી એને ફાયરિંગ કર્યું. ડ્રાઇવિંગ કરે છે.